અધૂરો છે એને આપણે જોવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ બાળકો આપણે આગલા ભાગમાં આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ગીત હતું કે એક ગાયક છે, ત્યાર પછી વાર્તા પૂર્ણ કરી છે, વાર્તાને ક્રમમાં મૂક્યા છે, આ બધું આપણે આગલા ભાગમાં જોઈ ગયા છીએ. તો આજે આપણે નવું એક જોવાનું છે કે ભાઈ જે અડધા અક્ષર છે એને આપણે જોવાનું છે કેવી રીતે વચાય છે, કેવી રીતે બોલાય છે એ તમે જુઓ. તો સૌપ્રથમ બાળકો તમે આપણે ધોરણ 2 માં કલ્પનું પાઠ્યપુસ્તક માં પેજ નંબર 60 ઉપર આપણે આજે જોવાનું છે, આજે એનો અભ્યાસ કરવાનો છે. તો હું જે તમને મેં ગયા વખતે આગલા ભાગમાં કીધું હતું કે ભાઈ આ ગીત તમે હોમવર્કમાં લખી નાખજો, તો તમે લખી નાખ્યું હશે. ત્યાર પછી આજે 3 ચિત્રો આપ્યા હતા, એ તમને દોરવાના કીધા હતા, તો તમે એ પણ દોર્યા હશે. તો આજે આપણે જોઈએ તો ભાગ 24 માં આજે આપણે પેજ નંબર 60 જોવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણને લખવાનું છે, ખાલી જગ્યા આપેલા છે, બોક્સ આપેલા છે, તો મારી સાથે તમે પણ લખતા રહેજો. તો હું તમને પહેલા એની થોડી માહિતી આપી દઉં કે ભાઈ પેલું આપણને એક ઉદાહરણ આપી દીધું છે કે નીલમ, ખાલી નીલમ આપ્યું છે. તો આમાં આપણને સામે શું કહ્યું છે, બીજો લ પણ જોયો છે, એક અડધો લ જોયો છે. તો કે નીલમ આ કેવી રીતે વંચાય, તો કે નીલમ બોલું ખાલી ફક્ત કેવી રીતે નીલમ, આપણે એ રીતે સાચો શબ્દ છે, આ કેવો થઈ જાય, જોડ્યો શબ્દ થઈ જાય. અને આની આની સાથે એક અક્ષર જોડવાથી નામ કેવી રીતે બચાય છે એ આપણે ખાલી ફક્ત જોવાનું છે, સામે લખવાનું છે એને જોવાનું છે. તો ત્યાર પછી બીજો અક્ષર છે ફી લમ, તો આમાં પણ આપણે શું કરીશું, લ જોડીશું. તો અહીંયા લખો તમે, અહીંયા આપણે નીલમ તો લખી દીધું છે, એટલા માટે અહીંયા ફક્ત તમારા પણ આવું જ ઉદાહરણ લખ્યું છે, તો આ લખવાનું નથી. તો અહીંયા ફી લમ, તો કે ફી લમ એમને એ નામથી બોલાવો કે ભાઈ આવી રીતે કેમ ભાવેશ રાકેશ ગોપાલ
लीला भूमिका अपने नाम लिखा था एना जेवा ज કે છે કે તમે 6 નામ લખો એટલા 6 નામ લખો અહીંયા આપણે બોક્સ આપેલા છે એમાં આપણે નામ લખવાના છે તો ચલો લખો આપણે પહેલું નામ લખીશું વિજયો કેવું વિજયો બે જો કરીશું વિજયો ત્યાર પછી લખીશું દીપક દીપક ત્યાર પછી આપણને છઠ્ઠું છે ત્રિશાએ પપ્પા
पापा से 100 रुपया मांगिया, पप्पाए तेने फक्त 50 रुपया आप्या। दादा दररोज कृष्ण मंदिरे जाए छे, ते कृष्णना भक्त छे। अपना राज्यनुं नाम गुजरात छे। मारा काका दर्शनराव गज्जर धनाढ्य माणस छे, तेमनी पासे खूब पैसा छे, ते हंमेशा एरोप्लेनमां प्रवास करे छे। अने छेल्लुं वाक्य छे, दर्शन हुं શાળાએ જઈ શકું તેમ નથી, મેં શિક્ષકને રજા દીધી આપી છે। આનું શું કરવાનું છે? જે આપણને વાક્ય આપ્યા છે એ તમે વિચારો કે ભાઈ આનું શું કરવાનું છે। એક વાત તો છે કે ભાઈ આમાં લખ્યું છે કે આ વાક્ય મોઢેથી વાંચો, ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં જીવ વાચન કરો। લીટી દોરેલા શબ્દો આવે ત્યારે વિદ્યાર્થીઓ પાટલી પર હાથ પછાડશે, ત્યારબાદ વિદ્યાર્થી વારાફરતી ઉપરથી મોઢેથી શબ્દ વાંચશે। આ તો ફક્ત તમારે આવું સમૂહમાં બધાએ બોલવાનું છે, અને આવી રમત રમવાની છે કે ભાઈ જેને લીટી દોરેલો શબ્દ છે એને વાંચવાનો છે સમૂહમાં, પછી બોલવાનું છે। અને આજે લીટી દોરેલા છે કેવા છે? તો કે જોડિયા શબ્દો છે। જો તરસ્યો, તમને નીચે લીટી આપેલી છે, પેલા વાક્યમાં તરસ્યો છે, યુક્તિ છે, ફટાક છે, ભૂલ્યો છે, ભવ્ય છે, ભટ્ટ છે, સફાચક છે, જગ્ગુ છે, બોલ્યો, તનુ, એકટા, મમ્મી, જૂનું, આવ્યો, ગુસ્સે, કહ્યું, જકી, આ જે તમને લીટી દોરેલા છે એ વાક્ય શબ્દો તમારે અહીંયા પેજ નંબર 62 ઉપર લખવાના છે। જેટલા લીટી કરેલા વાક્યો, જેટલા લીટી કરેલા શબ્દો છે એના એ જ તમારે અહીંયા લખવાના છે। તો તમારે આ જે છે લીટી કરેલા શબ્દોને તમે અહીં લખો, અને જે છે કે ભાઈ જોડિયા શબ્દ છે તમે વાંચો, એટલા માટે તમને આવડી જાય। તો બાળમિત્રો, તમે આપણે આ જે શીખ્યા છીએ કે ભાઈ આવી રીતે જોડિયા શબ્દ બનાવવાના છે, એ આપણે તમારે પણ એકવાર હજી ઘરે આ હોમવર્કમાં લખી લેવાનું છે। અત્યારે તમે મારી સાથે લખી લીધું છે, તો તમારે હોમવર્કની બુકમાં આ જે છે પેજ નંબર 60 અને પેજ નંબર 61 ઉપર આપણે જે આ ચાર વાક્યો લખ્યા છે એ તમારે લખવાના છે। હોમવર્કની બુકમાં પેજ નંબર 60 અને પેજ નંબર 61 તમારે લખવાનું છે। અસ્તુ।